માં મરિયમ અને એલિઝાબેથના મિલનનો તહેવાર. આમ તો બાહ્ય રીતે માં મરિયમ એલિઝાબેથને મળે છે, પણ આંતરિક રીતે તો ગર્ભમાંના ઈસુ ગર્ભમાંના યોહાનને મળે છે. માં મરિયમ ઈસુનું સાધન બને છે. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ, અધ્યાય 1, કડી 39-56. થોડા જ વખતમાં મરિયમ યહૂદિયાના પહાડી પ્રદેશમાં આવેલા એક ગામમાં જવાને ઉતાવળા ઉતાવળા નીકળી પડ્યા. જખરિયાના ઘરમાં જઈને તેમણે એલિઝાબેથને વંદન કર્યા. મરિયમના વંદન સાંભળતા જ એલિઝાબેથના પેટમાંનું બાળક ફરક્યું અને એલિઝાબેથ પવિત્ર આત્માની પ્રેરણાથી સભર બનીને મોટે સાદે બોલી ઉઠી, સૌ સ્ત્રીઓમાં તું ધન્ય છે અને ધન્ય છે તારી કુખનું બાળક. હું તે કેવી ભાગ્યશાળી કે મારા પ્રભુની માતા મને મળવા આવી. અને વાત તો સાંભળ, જેવા તારા વંદનના શબ્દ મારા કાને પડ્યા કે તરત જ મારા પેટમાંનું બાળક આનંદથી ફરક્યું. અને શ્રદ્ધા રાખનારી તું પરમ સુખી છે, કારણ પ્રભુ તરફથી તને મળેલા વચન પૂરા થશે. ત્યારે મરિયમ બોલ્યા, મારું અંતર પ્રભુનો મહિમા ગાય છે અને મારો આત્મા મારા ઉદ્ધારક પરમેશ્વરમાં રાચે છે, કારણ તેણે પોતાની આ દીનદાસી ઉપર કૃપાદૃષ્ટિ કરી છે. ખરે આજથી બધા યુગો મને બળભાગી માનશે, કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે. એનું નામ પાવન છે. જેઓ એનાથી ડરીને ચાલે છે તેમની આખી વંશ પરંપરા ઉપર એની કરુણા વરસે છે. એણે પોતાનું બાહુબળ બતાવ્યું છે, ગર્વિષ્ઠોને એણે ધૂળ ચાટતા કર્યા છે, રાજકર્તાઓને એણે સિંહાસન પરથી ગબડાવી પાડ્યા છે અને દીન દરિદ્રોનું એણે ગૌરવ કર્યું છે. ભૂખ્યાને એણે સુખ સૌભાગ્યથી ભરી દીધા છે અને તવંગરોને એણે ખાલી હાથે પાછા કાઢ્યા છે. આપણા પૂર્વજોને વચન આપ્યા પ્રમાણે એણે અબ્રાહમ અને તેના વંશજો પ્રત્યે સદા દયા બતાવી છે ને પોતાના સેવક ઇસરાયલની વહાર કરી છે. મરિયમ લગભગ 3 મહિના એલિઝાબેથ સાથે રહ્યા અને પછી પોતાને ઘેર પાછા ગયા. મરિયમના ગર્ભમાં ઈસુ છે અને એલિઝાબેથના ગર્ભમાં યોહાન છે. બાહ્ય રીતે તો મરિયમ એલિઝાબેથને મળવા જાય છે, પણ આંતરિક રીતે તો ગર્ભમાંના ઈસુ ગર્ભમાંના યોહાનને મળવા જાય છે. ઈસુની પહેલ કરવાની ટેવ ઠેઠ ગર્ભમાંથી છે, પુત્રના લક્ષણ પારણામાંથી. ગર્ભમાંના ઈસુ ગર્ભમાંના યોહાનને અને એલિઝાબેથને પવિત્ર આત્માની ભેટ આપે છે. ગર્ભમાંના યોહાન તો જન્મ થવા પહેલાં જ મૂળ પાપથી મુક્ત થઈ જાય છે, જ્યારે એલિઝાબેથ પવિત્ર આત્મા પ્રાપ્ત કરી પામી જાય છે કે મરિયમના ગર્ભમાં પ્રભુ પુત્ર છે. એલિઝાબેથ મરિયમને પ્રભુના માતા તરીકે ઓળખાવે છે. મરિયમ ઈસુનું વાહન બને છે. ઈસુને મરિયમ યહૂદિયા પ્રાંતના એક ગામમાં લઈ જાય છે. આજે એ જ માં મરિયમ ઈસુને લઈને આપણે ઘેર આવે છે. એલિઝાબેથે મરિયમને કોઈ આમંત્રણ પાઠવ્યું નહોતું. પ્રભુએ મરિયમને એલિઝાબેથની અવસ્થા વિશે વાત કરી હતી. માં મરિયમ જાતે નિર્ણય કરે છે જરૂરિયાતમંદ એલિઝાબેથને આંગણે જવાનો. આજે તો માં મરિયમ શરીર સહિત સ્વર્ગમાં છે, તેઓ પ્રભુમાં છે. માં મરિયમ પ્રભુ નથી, માં મરિયમ પ્રભુના માતા છે.
પ્રભુને કારણે માં મરિયમ આપણી જરૂરિયાતોથી માહિતગાર છે, એટલે તેઓ ઈસુને લઈને આપણને મળવા આવી પહોંચે છે. માં મરિયમ પોતાની મેળે જ આપણ જરૂરિયાતમંદોને માટે વિનંતી કરવા આવી પહોંચે છે. હવે તો તેઓ આપણા માતા છે, ઈસુએ જ તેમને આપણા માં તરીકે આપ્યા છે. આપણે માં મરિયમના સંતાન તરીકે તેમનો આ ગુણ આપણા જીવનમાં ઉતારી શકીએ. એ ગુણ તે જરૂરિયાતમંદને આંગણે દોડી જવાનો, જેને જરૂર છે તેને મદદ લેવા માટે હાથ લાંબો કરવાની શરમ પણ આવે. બસ જેવી આપણને ખબર પડે તેવી આપણાથી થાય એટલી સહાય એ જરૂરિયાતમંદને કરવાની. માં મરિયમ આભાર ગાન ગાય છે. તેમને પ્રભુએ પ્રભુ પુત્રના માતા થવાની હાકલ કરી. એ હાકલને માટે તેઓ પ્રભુનો આભાર માને છે. આપણને પણ પ્રભુએ તેમના પુત્ર ઈસુના શિષ્યો બનવાની હાકલ કરી છે. આપણે જ્યારે આપણી હાકલ માટે પ્રભુનો આભાર માનીએ છીએ ત્યારે આપણે પ્રભુને કહીએ છીએ કે આપણે પ્રભુની એ હાકલ સ્વીકારીએ છીએ. કેટલાકને વૃદ્ધાવસ્થાની હાકલ થઈ છે, કેટલાકને બીમારીની, કેટલાકને ધર્મ વિભાગમાં સક્રિય કાર્ય કરવાની, કેટલાકને સામાજિક સેવા કરવાની, કેટલાકને સમાધાન કરાવવાની હાકલ થઈ છે. આપણે માં મરિયમની માફક વફાદારીપૂર્વક આપણી હાકલ ઝીલીએ. છલકે જાહે તારું મલકે ત્યાં મન મારું
તારું મલકે ત્યાં માન મારું પ્રગટાવો પ્રીત કેરું પ્રગટાવો પ્રીત કેરું તેજ રુદિયામાં તેજ રુદિયામાં સ્નેહની ધારા વહે જીવન વાગણી જીવન